ગોહિલ કુળ એ રાજપૂતોના પ્રસિદ્ધ 36 કુળમાંનું એક કુળ હતું. ગોહિલનો અર્થ થાય છે રક્ષણ કરવાવાળા. માંડલિક કાવ્યમાં ગોહિલોને સ્પષ્ટપણે સૂર્યવંશી ગણાવ્યા છે. કેટલાક વિદ્વાનો અને ઇતિહાસકારો પણ અનેક પુરાવાઓ અને માહિતીના આધારે ગોહિલોને સૂર્યવંશી હોવાનું જણાવે છે. સૌરાષ્ટ્રના ગોહિલો પોતાના મૂળ પુરુષ તરીકે શાલિવાહનને માને છે. શાલિવાહનના વંશજો એવા ગોહિલોએ મારવણમાં આવેલ બુણી નદીના કાંઠે ખેરવાડના ભીલ રાજા ખેડવાને હરાવી પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ત્યાં તેમણે 20 પેઢી સુધી રાજ્ય કર્યું. પછીથી તેમના રાજા મોહનદાસને મારવાડમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેથી ગોહિલોના મોહનદાસના પુત્ર સેજકજીના નેતૃત્વ હેઠળ ઈસવીસન 1250માં સ્થળાંતર કરી સૌરાષ્ટ્રમાં આવ્યા. આમ સૌરાષ્ટ્રમાં ગોહિલ વંશના રાજ્યના સ્થાપક સેજકજી ગોહિલ હતા. તેમના 3 પુત્રો હતા, રાણાજી, શાહજી અને સારંગજી. સેજકજી પછી તેમના મોટા પુત્ર રાણાજી 1290માં શાસક બન્યા. તેમણે રાણપુર જીતી લઈ તેને પોતાની રાજધાની બનાવી. રાણોજીના વંશજોએ ભાવનગરમાં રાજ્ય સ્થાપ્યું. સેજકજીના બીજા પુત્ર શાહજીના વંશજોએ પાલીતાણામાં અને ત્રીજા પુત્ર સારંગજીના વંશજોએ લાઠીમાં સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા હતા. પછીથી સારંગજીએ ઉમરાળા અને વિશ્વજીએ સિહોર, ભાવસિંહજીએ ભાવનગરમાં પોતાની સ્વતંત્ર રીતે ગાદી સ્થાપી. ભાવનગર ઉપરાંત પાલીતાણા, લાઠી અને વડામાં પણ ગોહિલોનું રાજ્ય હતું. તેથી સૌરાષ્ટ્રનો તે પ્રદેશ ગોહિલવાડ કહેવાતો હતો. આજે તે પ્રદેશનો બનેલો ભાવનગર જિલ્લો છે. આમ સૌરાષ્ટ્રના ગોહિલોનું મૂળ એ ક્ષત્રિય રાજપૂત જાતિઓમાંથી હતું. તેમના કુળનું સૌરાષ્ટ્રમાં સ્થાપન કરનાર સેજકજી હતા. પોતાની વીરતા અને કાર્યદક્ષાથી તેમણે સૌરાષ્ટ્રના ગોહિલવાડ તરીકે ઓળખાતા પ્રદેશનું પોતાનું શાસન સ્થાપી ગોહિલ કુળની સત્તાનો વિકાસ કર્યો હતો. ગોહિલોનું શાસન સૌરાષ્ટ્રમાં ઈસવીસન 1250થી શરૂ કરી છેક 1947 એટલે કે લગભગ 709 વર્ષ સુધી રહ્યું હતું.